વાત તો ભાજપ પ્રદેશ કાર્યાલય પર મેરેથોન બેઠક કેન્દ્રીય જળશક્તિ મંત્રી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના કોબા કમલમ પર બેઠકની શરૂઆત થઈ જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચોગ પણ ઉપસ્થિત છે આ બેઠકમાં તિરંગા યાત્રા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવશે

જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી પણ છે અને તિરંગા યાત્રાના દેશના ઇન્ચાર્જ પણ છે ત્યારબાદ અહીંયા મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત છે ધારાસભ્યો ઉપસ્થિત છે જિલ્લા અને તાલુકાના પ્રમુખ અને પ્રભારીઓ પણ ઉપસ્થિત છે આ ઉપરાંત વિવિધ મોરચા ભારતીય જનતા પાર્ટીના આવેલા છે તેમના અધ્યક્ષ અને તેમના અગ્રણીઓ હોદ્દેદારો પણ ઉપસ્થિત છે દસમી તારીખથી સમગ્ર ગુજરાતની અંદર તિરંગા યાત્રા શરૂ કરવા જઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી જેની શરૂઆત રાજકોટથી થશે રાજકોટમાં બેથી ત્રણ કિલોમીટરની તિરંગા યાત્રા યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે ત્યારબાદ અગિયારમી તારીખે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ મંત્રાલયના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે રાજકોટમાં પચાસ હજાર લોકો અને કાર્યકરો ઉપસ્થિત રહે એ પ્રમાણેનું આયોજન છે જ્યારે સુરતમાં એક લાખ કરતાં વધારે લોકો અને કાર્યકરો ત્રિરંગા યાત્રાની અંદર જોડાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત અન્ય મહાનગરો જેમ કે વડોદરા અમદાવાદ ત્યાં પણ આ તિરંગા યાત્રા યોજાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે દસમીથી લઈ અને પંદરમી ઓગસ્ટ સુધી તિરંગા યાત્રા મંડલથી લઈ અને રાજ્યકક્ષાએ આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ જ રીતે ચૌદમી અને પંદરમી ઓગસ્ટે હર ઘર તિરંગા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વધારેમાં વધારે લોકો આ બંને કાર્યક્રમની અંદર જોડાય એ પ્રકારેનું આયોજન કરાયું છે અને હાલ પણ આ બેઠકની અંદર કરવામાં આવી રહ્યું છે આયોજનની અમલવારી કેવી રીતે કરવી કોનો શું રોલ હશે શું જવાબદારી હશે એ નક્કી કરવા માટે થઈ અને આજે આ મેરેથોન બેઠક યોજાઈ રહી છે બીજી એક બેઠક યોજાવાની છે જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અગ્રણીય નેતાઓ વચ્ચેની આ બેઠક યોજાશે આ બેઠક આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જે ચૂંટણી યોજાવાની છે એ ચૂંટણીને અનુલક્ષીને આ બેઠક બોલાવવામાં આવી છે કારણ કે મહાનગરપાલિકા નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની આ ચૂંટણી યોજાવાની છે જેની અંદર ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે બેઠક અને વધારેમાં વધારે સંસ્થાઓ ઉપર પોતાની પકડ જમાવે એ માટેની આયોજન કરવામાં આવશે સૌથી મહત્વપૂર્ણ બાબત કે લોકસભાની ચૂંટણીની અંદર ભલે ભારતીય જનતા પાર્ટી છવ્વીસમાંથી પચીસ બેઠકો જીતી છે પરંતુ કેટલાક બૂથો એવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને ધારા પ્રમાણેના મત નથી મળ્યા તો આવા બૂથ જો હજુ પણ નબળા રહે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જે ગોલ છે એ ગોલ અચીવ કરવામાં ક્યાંક ઓછા રહી જાય એ પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવામાં આવી રહી છે તો આવું ન થાય અને નબળા નબળાબૂત છે એ સબળા થાય એ માટે શું કરવું જોવે અને એ માટેની જે જવાબદારી આપવાની વાત છે તો એની બીજી બેઠક જે મળવાની છે તેની અંદર ચર્ચા થશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે સ્થાનિક સ્વરાજ્યની આગામી સમયમાં યોજાનાર ચૂંટણી અને પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની જે ઉજવણી થવાની છે તેને લઈ અને આજની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે જી હિરેન સમગ્ર માહિતી બદલ આભાર